રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોના સમર્થનમાં વકીલ મંડળ સામે આવ્યું છે. રાજકોટમાં ગત 25 તારીખે બનેલી ગોઝારી ઘટના અગ્નિકાંડમાં અનેક લોકોના પરિવાર વિખેરાય છે, તો કોઈનો પુત્ર, કોઈના પિતા, તો કોઈનો પતિ ખોયો છે. ગેમ ઝોનમાં સંચાલકોની બેદરકારીથી બાળકો સહિત અનેક લોકોના આગ લાગવાથી જીવ ગયા છે. નિયમોનું ઉલ્લંઘન કરીને પૈસા કમાવવાની આડમાં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા ત્યારે અગ્નિકાંડ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં રજૂ કરતા બાર એસોસિએશનના સભ્યો રોકાવાનું ટાળ્યું હતું. ઉપરાંત અગ્નિકાંડના આરોપીઓ તેમજ આમાં સંડોવાયેલ કોઈપણનો કેસ ન લડતા રાજકોટ બાર એસોસિએશને એક ઠરાવ પસાર કરીને નિર્ણય લીધો છે અને જો કોઈ વકીલ બારથી આરોપીઓનો કેસ લડવા આવશે તો તેને રોકવામાં આવશે, તેમજ મૃતકના સ્વજનોની સાથે રહીને આરોપીઓને કડક સજા થાય તે માટે તમામ પ્રયાસો કરશું તેમ રાજકોટ બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું. આજરોજ રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ કરવામાં આવેલ છે, જે ઠરાવમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે જે આરોપીઓ છે, જે જે જવાબદાર છે, જે જે કસૂર છે, જે ગુનામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ છે, એવા કોઈ જ એક્યુઝ તરફે રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ રોકાવું નહીં, આવો એક ઠરાવ કરવામાં આવેલ છે. ઉપરાંત આ ઠરાવને રાજકોટ બાર એસોસિએશનના ઠરાવને આજુબાજુના તાલુકા જિલ્લાના જે જે સભ્યો છે એને પણ બહોળો સમર્થન અમને આપેલ છે અને એ લોકો પણ આરોપીઓ તરફે રોકાવાના નથી. એ તો આ આખા ગુજરાતને હચમચાવી દેવા દેનારી ઘટના જે સામે આવી એમાં જે જે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળેલ છે કે કોઈ પણ પ્રકારના લાયસન્સો વગર આટલા વર્ષથી એક જ ધારી આ ગેમ ઝોન ચાલુ છે. એટલું જ પૂરતું નહીં, માધ્યમથી જાણવા મળેલ મુજબ અધિકારીઓ પણ ત્યાં પોતાના પરિવારોને લઈને ગયેલા છે ત્યારે અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમાં કોઈ પણ પ્રકારની પરવાનગી લાયસન્સો આપવામાં આવેલ નથી. હમણાં જોઈએ તો થોડા લોકોને કંઈ સસ્પેન્ડ કરવાનો આજે અત્યારે સમાચાર મળેલ છે, તો સસ્પેન્ડ કરવાનો મતલબ જ એ લોકો ક્યાંક કસૂરવાર છે આમાં. બીજું, અત્યાર સુધીમાં ગુજરાતમાં અસંખ્ય આવી ઘટનાઓ ઘટેલી છે, અસંખ્ય લોકોએ પરિવારના સ્વજનો ગુમાવેલ છે. કોઈ અધિકારીઓને કોઈ પણ પ્રકારનો તમે જોવા જાઓ તો કોઈને કંઈ લાગતું વળગતું ન હોય ને એવી રીતે સહેલાઈથી આ બધા બાબતો જોવામાં આવે છે, એક પછી એક ઘટના ઘટતી જાય છે. અત્યાર સુધીની ઘટનામાં કોઈ અધિકારીઓને સંડોવવામાં આવતા નથી, તો મુખ્ય જવાબદાર છે એ અધિકારીઓ હોય છે. એ અધિકારીઓ આવી પીડા પરવાના આપી દેતા હોવાના કારણે આ લોકો છે ને આ પોતાના જાન ગુમાવવાના વારા આવતા હોય છે. તો આ ઘટનાને કોઈ હળવાશથી ન લેવી જોઈએ. રાજકોટ બાર એસોસિએશન જે જે લોકોના નિધન થયેલા છે, સ્વર્ગસ્થ થયેલા છે, એ પરિવારજનોની સાથે છે. અમારાથી જે કંઈ બનતી બધી જ અમે કોશિશ કરી મદદરૂપ થશું. પોલીસ કમિશનરને જે કંઈ અમારે રજૂઆત કરવી પડશે એ રજૂઆત કરશું. ઇન્વેસ્ટિગેશન પારદર્શક થાય, એટ્રેક્ટિવ થાય, એક્સપ્લોઝિવ એક્ટ નથી લગાવવામાં આવેલી, એટલે જે કંઈ ક્ષતિ છે એ અમે દૂર કરશું અને સ્વજનોની સાથે રહી અને અમે લડત આપશું. આજરોજ જે કંઈ આરોપીઓને રજૂ કરવામાં આવનાર છે એમાં પણ રાજકોટ બાર એસોસિએશનની ટીમ અત્યારે ખડે પગે રહેશે. 25 તારીખે જે ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માતે જે લોકોના જીવ ગયા, મૃતક પામ્યા, તેમાં રાજકોટ બાર એસોસિએશન ગઈકાલે ઠરાવ કર્યો હતો કે તેમના આત્માને શ્રદ્ધાંજલિ રૂપે તેમને આત્માને શાંતિ મળે. અને બીજું, વકીલ તરીકે આરોપીમાં કોઈ રોકાવું નહીં એ બાબતનો ઠરાવ કર્યો છે. તેમાં આખા રાજકોટ બાર એસોસિએશનના લગભગ 3500 એડવોકેટ જોડાશે એવી મને પૂરી આશા છે. અને આરોપીને જો સાંજે સુધીમાં રજૂ કરવામાં આવશે તો બહારના લગભગ તો સૌરાષ્ટ્રના બધા વકીલોનું અમને સમર્થન આપ્યું છે. આ બાબતે અત્યંત દુઃખદ ઘટના છે અને જો કોઈ બહારગામથી વકીલ તરીકે રોકવાની વકીલાતના મુ રજૂ કરશે તો બાર એસોસિએશનની ટીમ એમને રોકવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે. આમાં તો આપના માધ્યમથી જ અમને બધું જાણવા મળે છે કે સેફટીના પૂરા સાધનો નથી, સેફટીમાં પાઇપ લગાડેલો નથી, ડીઝલ પેટ્રોલનો આટલો બધો જથ્થો કે હમણાં જ સાહેબે કીધું એમ કે આપણે પેટ્રોલ લેવા જાય તો એક શીશામાં નથી આપતો, તો 1200-1300 લીટર પેટ્રોલ લીધો અને બીજો બિયરનો જથ્થો ઘણું બધું નીકળ્યું છે. તો આ એક જ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. આવા અધિકારીઓએ જેમને આ
જોયા ગાઈછા વગર લાયસન્સ આપી દીધું હોય અને ક્યારેય પણ ચેકિંગ કરેલ ન હોય તેવા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ઠાકર સાહેબની કોર્ટમાં, તાલુકા પોલીસ સ્ટેશન ઠાકર સાહેબની કોર્ટમાં આવે છે, એમાં રજૂ કરશે. અમે બાર એસોસિએશન દ્વારા તેમાં 120B, 406 અને 285 માટેનો આખી બાર એસોસિએશનની ટીમ પહેલાં માળે જઈ અને અરજી તૈયાર કરી અને કમિશનર સાહેબને રૂબરૂ આપવા જશું.